વ્યારા પોલીસ સ્ટેશનમાં ધર્મ પરિવર્તન કરવાના ગુનામાં એક જ પરિવારના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે પાદરી સહિત 5 આરોપીઓની રાત્રે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને પગલે પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. વ્યારા શહેરના તાડકુવા સ્થિત અંબિકાનગરમાં રહેતા 2 યુવકો અને પરિવારના 3 સભ્યો સહિત 5 સામે અલગ અલગ 2 હિન્દુ પરિવારની યુવતીઓને પ્રેમઝેરમાં ફસાવી ઘરે લઈ જઈ એક રાત સુધી ગોંધી રાખી ધર્મ પરિવર્તનની પ્રક્રિયા હાથ ધરી હતી, જેની જાણ યુવતીઓના પરિવારજનોને થતાં યુવતીના પરિવારના સભ્યોએ રાત્રે વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. જે મુજબ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધર્માંતરણને લઈને રાજ્યમાં કડક કાયદો અમલી થવા છતાં ધર્માંતરણના કિસ્સાઓ અવારનવાર આવતા જ રહ્યા છે. એવો જ એક તાપીના વ્યારામાં ગેરકાયદેસર રીતે ધર્માંતરણનો બનાવ બન્યો છે. વ્યારાની હિન્દુ પરિવારની 2 યુવતીઓને પ્રેમજારમાં ફસાવી ઘરમાં લઈ જઈ એક રાત સુધી ગોંધી રાખી ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવવાની પ્રક્રિયા ચાલતી હતી. એક મહિલા સહિત 5 સામે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક અસરથી તમામ 5 આરોપીઓને ઝડપી સમગ્ર ઘટનાના ક્રમને લઈ વધુ તપાસ હાથ ધરી છે. હેમંત રાણા, ZSTV, તાપી. ગઈકાલ તારીખ 21/4/2022 રોજ એક યુવતી દ્વારા ધર્માંતરણની વિધિ ગેરકાયદેસર અને મરજી વિરુદ્ધ કરવાનો ગુનો દાખલ થયેલ છે. આ ગુનાની વિગતમાં હાલ આ એક યુવતી જે આરોપી યોહાન નામના છોકરા સાથે પ્રેમ સંબંધમાં હોય અને બીજી એક યુવતી તેના ભાઈ રસીન સાથે પ્રેમ સંબંધમાં હોય, આ પ્રેમ સંબંધમાં ખોટી રીતે છેતરપિંડી કરી પ્રેમ જાળમાં ફસાવી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા અંગેની વિધિ તેઓના ઘરે કરી અને બળજબરી રીતે ગોંધી રાખી આ ગુનો કરેલ છે. હાલ આ ગુનાના તમામ આરોપીઓને પોલીસે અટક કરેલ છે અને આ ગુનાની આગળની તપાસ અમુ કરી રહેલ છે. આ ગુનામાં કુલ 5 આરોપીઓ અટક કરવામાં આવી છે, જેમાં આરોપી રાકેશ વસાવા છે, જે પાસ્ટર એટલે કે પાદરીનું કામ કરતા હોય તેવી પ્રાથમિક તપાસમાં વિગત બહાર આવેલી છે. સર, એ ઘરમાં જો એક યુવતી હતી ને એક યુવતી ભાવનગરથી પણ આવી રહી હતી એવી માહિતી મળી રહી છે? ના, એ વાત અત્યારે હાલ તપાસમાં નથી, ફક્ત 2 યુવતી જતી તેવું તપાસમાં આવેલું છે. હાલ એ અંગે તપાસ ઊંડાણપૂર્વક તમામ એંગલથી અને તમામ પાસા. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમ ની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યાડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.